लेटेस्ट जानकारी के लिए सब्सक्राइब करें इस चैनल को और दबाएं इस घंटी को ताकि वीडियो की नोटिफिकेशन मिले आपको सबसे पहले। વાઘમસિંહબેનને વિનંતી કે તેઓ એમનો 2 મિનિટમાં પ્રતિભાવ આપે અને આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપે। બેન મારું અને ભાઈ હમણાં વાત કરી, બધું જ બરાબર છે, એમાં કંઈ નથી। હું એના શબ્દથી થોડીક વિપરીત જાઉં છું। મંચસ્થ બિરાજમાન સમાજના અગ્રણીઓ તથા મારો આહિર સમાજ ભાઈઓ તથા બહેનો, એક રાજસ્થાનની સરસ કહાવત છે કે કિંખો ઘરે કંથડા, હરણ કશો ઘી ખાય, આગ જરે ખૂન ભગે, ઘોડાશો આગે જાય। આનો મતલબ એવો નીકળે છે કે હિંમત કર, હુંકાર ભર, હરણ કોણ સા ઘી ખાતા હૈ લેકિન ઘોડો સે આગે જાતા હૈ। બરાબર, તમે નક્કી કરો। અત્યારે અહીંયા બધા બેઠેલા છે, ગમે એ સમસ્યાઓમાંથી પસાર થતા હોય છે, કોઈનો પરિવાર હોય છે, કોઈનું ફેમિલી હોય છે, કોઈ નોકરીમાં હોય છે, કોઈને કોઈનું મતલબમાં યુવા ધન એવું હોય છે કે જે ભણતું હોય, અને એના મગજની અંદર ઘણા બધા પ્રશ્નો ઘર કરી ગયા હોય છે। શું કરવું, ક્યાં જવું, કેવી રીતે આગળ વધવું। દરેકે 18 વર્ષથી માંડીને મતલબમાં માંડો, હું એવું કહું કે માણસ કે વિદ્યાર્થી કોઈ પણ હોય, જન્મ પર્યંતથી માંડીને મૃત્યુ સુધી એ શીખતો રહે છે। એટલે મતલબ કે એ વિદ્યાર્થી છે। વિદ્યાર્થી 2 અવસ્થામાંથી પસાર થાય છે, એના આવેશો મનોવૈજ્ઞાનિકની દ્રષ્ટિએ 2 હોય છે, એક તો હકારાત્મક અને બીજા નકારાત્મક। હકારાત્મકની વાત કરીએ તો એ વિદ્યાર્થી પોતે એનો રસ, એની દિશા, એની પોતાની જિજ્ઞાસા, એની મક્કમતા, ક્યાં જવું છે એ ખબર પડી જાય તો એને સફળતા આગી નથી, સફળતા એની સાથે છે। નકારાત્મક એટલે એવા કે માની લો મિત્રો કે કોઈ એવી તમારી નિંદા કરે છે, માની લો કે તમે સ્પર્ધાત્મકની કોઈ પણ એક્ઝામ આપો, 99% તમારી મહેનત રંગ લાવીને 1% મહેનતમાં જો તમને નાસીપાસ તમે થયા અથવા તો નિષ્ફળતામાં એ તમારી સફળતા પરિણમી, તો એવું કહેવાવાળા ઘણા હશે કે જાવા દેને, તું હું પરીક્ષા પાસ કરતો કે તું હું પરીક્ષા પાસ કરતી, આ તારી બસની વાત નથી। તો આવા લોકોથી તમે દૂર રહેજો। એકવાર મહેનત કરો, અસફળતા મળી, બીજી વાર એને એવી રીતે ફોકસ કરો કે મેં ક્યાં ભૂલ કરી છે, ક્યાં મારી ખામી છે, બીજી વાર ટ્રાય આપો, સફળતા તમને ચોક્કસ મળશે। નકારાત્મક વ્યક્તિથી તમને જ્યારે તમારા વિમુખ કરે છે તમને સફળતા તરફથી, તો એવા લોકોથી તદ્દન દૂર રહેજો। હું પણ ઘણી બધી સમસ્યાઓથી ઘેરાયેલી હતી પણ મેં હાર નહોતી માની। બરાબર, મારું પણ ફેમિલી હતું, મારો પરિવાર હતો, મારે મારું બાળક છે, મારી નોકરી ગવર્મેન્ટ જોબ મારી ચાલુ હતી, અત્યારે હાલ હું તૈયારી કરું છું, હું પણ તમારા જેવી જ છું। બરાબર, મને નહીં સમસ્યાઓ નડી હોય પણ મને પણ આવું કહેવાવાળા ઘણા હતા, પણ એવાથી હું વિમુખ થઈને મેં નક્કી કરી લીધું કે મારી જે આ જિંદગી જલેબીના ગૂંચળાની માફક ઘેરાઈ ગઈ છે, તો મેં ઠાન લીધી કે શા માટે ચાસણીમાં ડૂબીને જિંદગીની મજા ન લેવામાં આવે। મિત્રો, આ જે વસ્તુ છે તમે પણ તમારી અંદર મોટિવેટ કરી શકો છો, તમારે જરાય ડરવાની જરૂર નથી। મેં તમને કીધું કે તમારે જે દિશામાં જવું છે એ તમારી યોગ્ય દિશા હોવી જોઈએ, તમારું લક્ષ્ય, તમારે ક્યાં જવું છે। બીજું છે કે સ્માર્ટ વર્ક, રોજ અપડેટ થતા રહો, બરાબર, કરંટની સાથે રોજ અપડેટ થતા રહો અને ધીરે ધીરે તૈયારી ચાલુ કરી દો, તમને ચોક્કસ સફળતા મળશે, ચોક્કસ મળશે, કોઈને નાની મોટી પણ મળશે તો ખરા જ। તો તમારે હાર માનવાની બિલકુલ જરૂર નથી, આગળ વધો, વધતા રહો, બધા અહીંયા સપોર્ટ કરવા માટે તૈયાર છે। આ બધા આગળ છે તો આપણો આહિર સમાજ કેમ નહીં, આપણી બહેનો અને ભાઈઓ આ બધાને લાગુ પડે છે, બાકી નાસીપાસ થવાની જરૂર નથી। કિંજલબેન મારું એ કીધું કે કદમ હો અસ્થિર એને રસ્તો કદી જડતો નથી, કદમ હો અસ્થિર એને રસ્તો કદી જડતો નથી, અડગ મનના મુસાફિરને હિમાલય પણ નડતો નથી। મિત્રો, તમે નક્કી કરો। સ્વામી વિવેકાનંદે કીધું છે કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત સુધી મંડ્યા રહો, જ્યાં તમારું જ્યાં તમને લક્ષ્ય ન મળે ને જ્યાં સુધી
ત્યાં સુધી તમને મંડ્યા રહો, તમને ચોક્કસ તમે ધ્યેય તરફ આગળ વધશો એવી મને ખાતરી છે. અને હું પણ તમને કંઈ પણ સપોર્ટ હોય તમે જ્યાં હું જાઉં ત્યાં કિંજલબેન મારું પણ અત્યારે એ પણ એ તૈયારી કરે છે, હું પણ તૈયારી કરું છું. સાથે સાથે આપણો મુરલીધર જે એકેડમી છે એ પણ તમને ખૂબ સપોર્ટ કરશે. ક્યાં તમે અટકાવ, ક્યાંક તમે ક્યાંય ફસાવ તો મિત્રો અમારી સલાહ લેજો અને કહેજો કે અહીંયા આવવું છે આવવું છે. ક્યાંય પણ ભટકવાની જરૂર નથી, ક્યાંય પણ જવાની જરૂર નથી. બસ તમે યોગ્ય દિશામાં તૈયારી કરો, સફળતા તમારી સાથે છે. આટલું કહીને હું મારા શબ્દને વિરામ આપું છું.